भरूच जिल्लामां वधता जता कोरोना दर्दीओने लईने तेओनी सारवार मामले बेदरकारीने पगले जिल्ला कोंग्रेस प्रमुख द्वारा तंत्रने चोखी चीमकी उच्चारवामां आवी छे के जो आगामी दिवसोमां सरकार अने तंत्र व्यवस्था नहीं करे तो धारासभ्यना सांसदसभ्यना घरे धरना करवामां आवशे। भरूच जिल्लामां कोरोना वायरसनी परिस्थिति बेकाबू बनी जता हवे तंत्र जाणे अद्धर बेसी गयो होय तेवुं लागी रह्युं छे। भरूच जिल्लामां रोज रोज कोरोना वायरसना दर्दीओमां दिन प्रतिदिन वधारो थई रह्यो छे, जेने લઈને લોકોમાં ભયનો માહોલ છે। જ્યારે જિલ્લાનું વહીવટી તંત્ર આ મામલે હાથ પર હાથ ધરીને બેઠું હોય તેવું હાલના તબક્કે તો લોકોને લાગી રહ્યું છે। તો બીજી તરફ દરેક વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા છે, કેટલાક છુપાવી રહેલા દર્દીઓના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લામાં હાલ તો કોરોના વાયરસને લઈને લોકો ભારે ભયમાં છે, ત્યાં જ જિલ્લા પ્રમુખ એવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા આ મામલે ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભરૂચમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છતાં તંત્ર હાથ પર હાથ રાખી બેસી રહ્યો હોવાનું જિલ્લા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું। તેમણે માંગણી કરી હતી કે જિલ્લામાં ટેસ્ટિંગ લેબ અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવે। જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર જિલ્લાના ધારાસભ્ય અને સાંસદ સભ્યોની બહાર જો આગામી દિવસોમાં આ મામલે વહીવટી તંત્ર કે સરકાર કંઈ નહીં કરે તો ધરણા કરશે। તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે હવે કોરોનાના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં જગ્યા નથી, બેડ મળતા નથી તેવા આક્ષેપો તેમણે કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સરકાર અને તંત્ર આ મામલે જો કંઈ નહીં કરે તો આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યની ઘરની બહાર ધરણા કરી જલદ આંદોલન કરશે અને પ્રજાને સુખાકારી માટે જે પગલા ભરવા પડે તે ભરશે। સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર દિવસે ને દિવસે કોરોનાના દર્દીઓની જે રીતે વધારો થઈ રહેલો છે, ત્યારે ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ ગયેલું છે। જે રીતે હોસ્પિટલોની અંદર આજે દર્દી પીસાઈ રહેલો છે, કોઈ ઓક્સિજનના કારણે પીસાઈ રહેલો હોય, કોઈ વેન્ટિલેટરના કારણે પીસાઈ રહેલો હોય, ત્યારે વહીવટીતંત્ર દ્વારા એની સચોટ જાણકારી કરવામાં આવતી નથી। ત્યારે ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રીને આરોગ્ય અધિકારીશ્રીને હું વિનંતી કરું છું કે ભરૂચ જિલ્લાની અંદર હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવે, 10 જેટલા હેલ્પલાઇન નંબરો ચાલુ કરવામાં આવે, જેથી દર્દીઓને સંકલન થઈ શકે, કોરોના ગ્રસ્ત હોય અથવા તો એનાથી પીડાતો હોય, એની અસર જણાતી હોય તો સાચી માહિતી એને મળી શકે। આજે ભરૂચ જિલ્લાની અંદર કેટલાક એવા બનાવો બની રહેલા છે કે હોસ્પિટલોની બેદરકારીને કારણે લોકોના મૃત્યુ થયા છે, એ આપને મીડિયાના માધ્યમથી પણ અને આપણા વહીવટી તંત્રના માધ્યમથી પણ તમને જાણવા મળેલ હશે। આજે ભરૂચની હોસ્પિટલોની શું પરિસ્થિતિ છે એના વિશે પણ આપ જાણતા હશો, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપને વિનંતી કરું છું કે ભરૂચ જિલ્લાની અંદર આની એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવે, જે દર્દી પોઝિટિવ હોય, આજે એવી પરિસ્થિતિ છે કે એને હોસ્પિટલની અંદર એને બેડ મળતો નથી, એના ઘરનાનો રિપોર્ટની તપાસ કરવામાં આવતી નથી કે એક વ્યક્તિને પોઝિટિવ કેસ આવેલો હોય તો એને પરિવારની શું હાલત હશે, એના પરિવારનું ટેસ્ટિંગ થતું નથી, ત્યારે દર્દી પીસાઈ રહેલો છે, દર્દી પોતે ડિપ્રેશનમાં આવીને મૃત્યુ થયેલા એવા કિસ્સા પણ તમે જાણે હશે। ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને વહીવટી તંત્રને હું વિનંતી કરું છું કે ભરૂચમાં પણ આનું ટેસ્ટિંગ થાય, લેબ માટેની પરમિશન આપવામાં આવે, સરકાર દ્વારા એની માંગણી કરવામાં આવે સરકાર પાસે। આવનાર દિવસની અંદર જો વહીવટી તંત્ર આ બધી રજૂઆતને ધ્યાને નહીં લે તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ તાલુકા મથકોએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એની જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે। એક સમયની અંદર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર
કોરોનાગ્રસ્ત દર્દી જ્યાં હોય ત્યાં 7 કિલોમીટરની ત્રિજ્યા સીલ કરવા વાળું આ તંત્ર આજે જેના ઘરમાં પોઝિટિવ આવે છે બે ઘર છોડીને બધાને છૂટ આપી દેવી અને આ વહીવટી તંત્ર કોરોનાગ્રસ્ત લોકોને વધારો કરી રહેલું હોય એવું સ્પષ્ટપણે મારું માનવું છું। એટલા માટે વહીવટી તંત્રને હું અપીલ કરું છું કે કેટલાક લોકો ભરૂચની અંદર કોરોનાગ્રસ્ત છે, પોતાના ઘરમાં સારવાર લઈ રહેલા છે, છતાં પણ એના પરિવારના ટેસ્ટિંગ થયેલા નથી એવા મારી પાસે પુરાવા છે, ત્યારે હું વહીવટી તંત્રને અપીલ કરું છું, આરોગ્ય તંત્રને અપીલ કરું છું કે આ લોકોની તકેદારી રાખવામાં આવે, પગલાં ભરવામાં આવે એવી વિનંતી કરું છું। આવનાર દિવસની અંદર વહીવટી તંત્રની સામે ઉપવાસ પર ઉતરવાનું થશે ત્યારે તાલુકા કક્ષાએથી લઈ જિલ્લા કક્ષાએથી લઈ કોંગ્રેસના તમામ આગેવાનો ઉપવાસ પર ઉતરશે, આંદોલન પર ઉતરશે, ધારાસભ્યશ્રીઓના ઘરનો ઘેરાવો પણ કરવાનો થશે, તે કરવા માટે અમે સૌ તૈયાર છે। આવનાર દિવસની અંદર ભરૂચ જિલ્લાની અંદર જો લેબની મંજૂરી નહીં મળે તો ધારાસભ્યશ્રીઓના ઘરે, સંસદ સભ્યશ્રીઓના ઘરે તમામ તાલુકા મથકના આગેવાનો એના ઘરની સામે ધરણા પણ કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે।